विद्यार्थिनी बहनों नमस्ते। आज आपणे धोरण 10 गुजराती भाषा में पाठ 22 हिमालय में एक साहस जे ना लेखक जवाहरलाल नेहरू छे। जवाहरलाल नेहरू ने अपने बधा ओळखीए छीए। तमे पण खबर हशे કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ થયા હતા અને તેમનો જન્મ 14/11/1889 ના થયો હતો। અવસાન 27/5/1964 માં થયો હતો। તેમના જન્મ દિવસને 14/11 ને આપણે બાળ દિન તરીકે ઓળખીએ છીએ, કારણ કે જવાહરલાલ નહેરુ નહેરુ ચાચા તરીકે પણ ઓળખાતા, તેઓને બાળકો ખૂબ પ્રિય હતા। એટલા માટે આપણે 14/11 તેમના જન્મદિવસને બાળદિન તરીકે ઓળખીએ છીએ। આ ઉપરાંત પણ આઝાદીની લડતમાં સરદાર વલ્લભભાઈ સાથે, ગાંધીજી સાથે ખૂબ સરસ રીતે કાર્ય કર્યું હતું। આઝાદીના લડતમાં ભાગ લઈને પણ અંદરથી એક કવિ જીવ હતા, લેખક હતા। તેમણે મારી જીવનકથા નામનું સરસ મજાનું પોતાના જીવન વિશે લખ્યું છે। હિમાલયમાં એક સાહસ નિબંધ છે। તેઓ ફરવાના ખૂબ શોખીન હતા અને આખી જિંદગી તે ખૂબ ફરવા પણ માંગતા હતા, પણ વડાપ્રધાન બન્યા પછી તેઓ ફરી ન શક્યા। પણ જ્યાં સુધી તેઓ ફર્યા છે તેમના સરસ મજાના બધા જ નિબંધોમાં એને વર્ણન કર્યું છે। એવો જ એક હિમાલયમાં એક સાહસ નિબંધ છે। આપણે તેના વિશે વધુ જાણીએ તો આમનો અનુવાદ છે કે એમને તો અંગ્રેજીમાં લખ્યું હતું, પણ એનો અનુવાદ એટલે કે ભાષાંતર મહાદેવભાઈ દેસાઈએ કર્યું છે। મહાદેવભાઈ દેસાઈએ મને કેમ વિસરે રે એની અંદર નારાયણ દેસાઈએ પણ તેમના વિશે વાત કરી છે। જવાહરલાલ મોતીલાલ નહેરુનો જન્મ અલ્હાબાદમાં થયો હતો। જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળ કાશ્મીરના વતની હતા। વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી, એટલે કે તેઓ એક વકીલ હતા, ધારાશાસ્ત્રી હતા। ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા। તેમને સાહિત્યમાં ખૂબ રસ હતો। ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, લિમિપસિસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે। તેમની દીકરીને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે। તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા। ભારત સરકાર તરફથી તેમને ભારત રત્નનું સન્માન એનાયત થયું હતું, કે તેઓને ભારત રત્ન પણ એનાયત થયો હતો। અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની મારી જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી આ અંશ લેવામાં આવ્યો છે। સાહસિક નહેરુએ પોતાની એક ટુકડી સાથે હિમાલય સ્થિત અમરનાથની ગુફા સુધી પહોંચવા ભૂમિયા સાથે પ્રવાસ કર્યો હતો તેનું વર્ણન આમાં છે। હિમાચ્છાદિત શિખરો અને હિમ નદીઓ વચ્ચેના આ સાહસિક પ્રવાસનું સરસ વર્ણન આ કૃતિમાં જોવા મળે છે। અંતિમ ચરણમાં જરૂરી સાધનોના અભાવે હિમ નદી પસાર કરતા
કૌભાંડમાં નહેરુનો પગ લપસી પડતા દોરડાને કારણે બચે છે કે જીવનમાં આવા સાહસો એમને ઘણા કર્યા હતા એમાંનો જે હિમાલયના પ્રવાસની અંદર તેઓ ગયા હતા ત્યારે તેમનો પગ લસરી ગયો હતો અને તેઓ માંડ બચ્યા હતા। ना छूटके प्रवास अधूरो राखी परत फरवू पड़े छे। साहस अने हिमालय प्रेम आकृतिमांथी प्रगट थाय छे। साती सरल अने सहज शैली में लखायेला मनभावन वर्णन ने कारणे कृति हृदयस्पर्शी बनी सकी छे। કે તેમના જીવન વિશેની વાત તેઓ સરસ રીતે આમાં કરી રહ્યા છે। ઉપરાંત ખાસ તો તેમને આ પ્રવાસ નિબંધની અંદર તેઓ પ્રવાસના શોખીન છે, સુવિધાઓ સાથે નહીં પણ અગવડ વિખીને પ્રવાસ કરવાનો એમને શોખ છે, સાહસ એમનો સ્વભાવ છે, પોતે સંવેદનશીલ છે, सूक्ष्म अवलोकन शक्ति धरावे छे, अनेकोनी छे एमने हिमालयनु आकर्षण छे। तेओ राजकारणी हता, अनेक वार जेलमा पण गयेला, जेलमा हता त्यारे पण भविष्यमा हिमालयना उन्नत शिखरो भणी प्रवास करवानी तेमज मानसरोवर कैलास दर्शन करवानी आशा सेवता हता। રાજકારણમાં પ્રજાજીવનમાં અનેક સેવા કાર્યોમાં વ્યસ્ત હતા તેથી હિમાલયનો પ્રવાસ કરવાની ઈચ્છા પૂરી થયેલી નહીં એમને સતત અફસોસ રહેતો। લેખો લખતા પણ પ્રવાસમાં મળે તેવો આનંદ મળ્યો નહોતો। હિમાલયનો જ્યારે તેમણે પ્રવાસ કર્યો ત્યારે પોતાની આશા પૂરી થઈ। અત્યાર સુધી પ્રવાસ લાલસાને તૃપ્ત કરવાને બદલે જેલ જાત્રાથી સંતોષ માનવો પડતો હતો। આમ નહેરુના વ્યક્તિત્વનો એક છેડો પ્રકૃતિ સાથે જોડાયેલો છે તો બીજો છેડો રાજકારણ દ્વારા પ્રજાજીવનના લોક કલ્યાણના કાર્યો સાથે જોડાયેલો રહ્યો છે। આવા શ્રી જવાહરલાલ નહેરુનો જીવન કવન આપણે જોયું ત્યાર પછી હવે આપણે હિમાલયમાં એક સાહસ એ પાઠ આગળના વિડીયોમાં જોઈશું। નમસ્તે।